રાંધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું સભ્યપદ રદ કરવા માટે કોંગ્રેસે વિધાનસભાના અધ્યક્ષને રજૂઆત કરી છે. રાંધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું સભ્યપદ રદ કરવા માટે કોંગ્રેસે વિધાનસભાના અધ્યક્ષને રજૂઆત કરી છે, ત્યારે હજુ સુધી આ અંગે કોઈ જ કાર્યવાહી ના થતાં વિધાનસભાના દંડક અશ્વિન કોટવાલે અલ્પેશ ઠાકોરને બચાવવા માટે કરામત કરાતી હોવાનો આક્ષેપ કરાયો છે. અલ્પેશ ઠાકોરનું સભ્યપદ રદ કરવા માટે દંડક સહિત કોંગ્રેસ અગ્રણીઓએ રજૂઆત કર્યા બાદ વિધાનસભાના અધ્યક્ષે દંડક અશ્વિન કોટવાલને રજિસ્ટર એડીથી પાત્ર લખ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ પત્ર મોકલે છ દિવસ થવા છતાં હજુ પત્ર ના મળતા અશ્વિન કોટવાલે વિધાનસભાના અધ્યક્ષશ્રીની ઓફિસમાં કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. તો આજે સાંજ સુધી પત્ર ન મળે તો આવતીકાલે અધ્યક્ષને રૂબરૂ રજૂઆત કરવા જવાનું હોવાનું તેમણે જણાવ્યું છે. અલ્પેશ ઠાકોરનું સભ્યપદ રદ કરવા માટે અમે વિધાનસભાના સચિવશ્રીના ત્યાં અપીલ દાખલ કરી છે અને એની સુનાવણી તાત્કાલિક માન્ય અધ્યક્ષશ્રીએ કરવી જોઈએ, પણ ઘણો સમય થયો છતાં પણ એમની સુનાવણી કંઈક અયોગ્ય કયા કારણોસર એમને ખેંચી રાખી છે. એના પછી 8મી તારીખે વિધાનસભાના અધ્યક્ષશ્રીને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ, કોંગ્રેસ પક્ષના નેતા, દંડક તરીકે હું શૈલેષ પરમાર આખું પ્રતિનિધિમંડળ અમે માન્ય અધ્યક્ષશ્રીને મળ્યું અને કીધું કે એને તાત્કાલિક સુનાવણી થવી જોઈએ, નિષ્પક્ષ તપાસ એની સુનાવણી થવી જોઈએ, તાત્કાલિક થવી જોઈએ. એના પછી બીજા દિવસે માન્ય અધ્યક્ષશ્રીએ પેપર દ્વારા જાણવા મળ્યું કે નોટિસનો જવાબ આપવા માટે દંડક તરીકે મને કાગળ લખ્યો છે, રજિસ્ટર એડી કરીશ. ત્યારે આજે 14મી તારીખ થઈ 6 દિવસ વીતી ગયા છે, છતાં પણ મને આ કાગળ નથી મળ્યો. મને એવું લાગે છે કે વિધાનસભાના અધ્યક્ષશ્રીના કાર્યાલયમાંથી આ કોઈ કારીગરી થઈ રહી એવું લાગે છે, કોઈને બચાવવા માટેનો કોઈ પ્રયત્ન થઈ રહ્યો એવું લાગે છે. કોઈ કેવી રીતના સમય પસાર કરવો એના માટેનું આ આયોજન એવું લાગે છે. 21મી સદીની વાત કરતા હોઈએ, લોકો ચંદ્ર ઉપર રહેવા ગયા હોય ત્યારે આજે 6 દિવસ સુધી રજિસ્ટર એડી મને મળી નથી અને 15 દિવસનો જવાબ આપવાનો વાત થઈ છે અને 6 દિવસ એમનેમ નીકળી ગયા, છતાં પણ અમને પૂર્તતા માટેના અમારા પૂરેપૂરા કાગળિયા છે. આજે અમે વિધાનસભાની અંદર ધક્કા ખાઈએ છીએ, અમે કાગળ નથી મળ્યો. એ અમારા ધારાસભ્ય તરીકે, ગુજરાતની પ્રજા તરીકે એક શરમજનક બાબત છે. પણ કાલે આજના દિવસ સુધી જો અમને આ અરજી નહીં મળી, આ નોટિસ નહીં મળી, તો માન્ય અધ્યક્ષશ્રીને અમે ત્યાં મળવા માટે જવાના છીએ અને કહેવાના છીએ કે તમે જે રીતે આ કરી રહ્યા છો એ બરાબર નથી, આ બંધારણને નુકસાન કરતા છો, એ કાયદાઓનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, તમે તટસ્થતાથી આનો તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવો જોઈએ એવું અમે માન્ય અધ્યક્ષશ્રીને કાલે મળીને કહેવાના છીએ. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, સાબરકાંઠા.